સરીગામ જીપીસીબીએ આરટી ડ્રગ્સ કંપનીમાંથી પાનોલીમાં સગે વગે થતા સોલિડ વેસ્ટ ભરેલ ટ્રક ઝડપી પાડતા ફફડાટ. સોલિડ વેસ્ટના નમૂના લઈ રિપોર્ટ તૈયાર કરી વદી ગાંધીનગર કચેરીને સુપ્રત કર્યો. બિલાડ સરીગામ જીપીસીબી દ્વારા ગુરુવારે સરીગામની આરટી ડ્રગ્સ લિમિટેડ નામની કંપનીમાંથી સગે વગે થતા સોલિડ વેસ્ટ ભરેલ ટ્રકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જીપીસીબીએ આરટી ડ્રગ્સ લિમિટેડમાં તપાસ કરી બિલ પુરાવા વિના સગે વગે થતા સોલિડ વેસ્ટ મામલે કંપનીમાંથી ટ્રકમાંથી સોલિડ વેસ્ટના નમૂના લઈ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને સુપ્રત કર્યો છે. આ અંગે જીપીસીબી સરીગામ તરફથી મળેલ વિગતો મુજબ તેમની ટીમને જાણકારી આપવામાં આવી હતી કે હાઈવે નંબર 48 પર રઘુનંદન હોટલના પાર્કિંગમાં સવારથી એક શંકાસ્પદ ટ્રક અન્ય ટ્રકની આડમાં પાર્ક થયેલ છે અને તેનો ડ્રાઈવર ગુમ છે. આ જાણકારી બાદ જીપીસીબી સરીગામના અધિકારી રાજેશ મહેતા તેમની ટીમ સાથે હોટલ રઘુનંદન પર પહોંચ્યા હતા, જ્યાં પાર્ક થયેલ ટ્રક નંબર MH04EL3892ની તલાશી લઈ ટ્રકના માલિક ડ્રાઈવરની ભાળ મેળવવા કોશિશ આદરી હતી. રાત્રે 10 વાગ્યા બાદ ટ્રકનો ડ્રાઈવર આવ્યો હતો, જેની પૂછપરછ કરતા ટ્રકમાં સોલિડ વેસ્ટ ભર્યો હોવાનું જણાવી આ સોલિડ વેસ્ટ સરીગામની આરટી ડ્રગ્સ લિમિટેડમાંથી ભરીને પાનોલી ખાલી કરવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જેની પાસે તેના બિલ પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. ટીમે ટ્રકમાં ભરેલ સોલિડ વેસ્ટના સેમ્પલ લીધા હતા, જે બાદ આરટી ડ્રગ્સ લિમિટેડમાં જઈ પ્લાન્ટમાં તપાસ કરી ત્યાં પડેલ સોલિડ વેસ્ટના સેમ્પલ પણ એકત્ર કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી તેનો રિપોર્ટ વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરીગામ ઔદ્યોગિક વસાહતમાં મોટે પાયે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે. આ પહેલાં પણ અનેક વખત સરીગામથી કપરાડા, અંકલેશ્વર, મહેસાણા, ભરૂચ, પાનોલી જેવા વિસ્તારમાં ગેરકાયદેસર મોકલાતા સોલિડ વેસ્ટનો જથ્થો અલગ અલગ ટ્રક, ડમ્પર, ટેન્કરમાં પકડાઈ ચૂક્યો છે. દર વખતે જીપીસીબી આવા તત્વો સામે, ઉદ્યોગો સામે દંડની કાર્યવાહી કરે છે. જોકે તેમ છતાં થોડા ઘણા પૈસા બચાવવા લાલચુ લોકોને કામ સોંપી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેની સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેની માંગ પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠી છે.